થાય છે એટલે કે છે કે દોડવું એટલે દોડવું અને ઊંઘવું એટલે ઊંઘવું, એ બેમાં
પછી રોજે શું કરતી હતી કે ઉકડાને જોઈ અને એ કેવી રીતે ઉડે છે કેવી
પ્રેમથી જુએ છે. આ વિચારી અને કુકડો તો વધુ ને વધુ બોલવા લાગ્યો અને કુકડી છે એને જોઈને પોતે શીખવા લાગી. ત્યારે અચાનક જ એક કાગડો ત્યાંથી પસાર થાય છે અને કાગડો કહે છે કે ઉડીને તારે શું કામ છે કુકડી? તારે તો એ કે માતે કરગી કુકડી છે, અમારે તો કુકડાને તો કરગી છે પણ કે તારે કરગી નથી. તો એ કે તારે ઉડીને શું કામ, તારે કરગી તો એ કે આવવાની જ નથી. આ કાગડો જે કાગડો છે એ કુકડીને કહે છે અને કુકડી તો કુકડી જ રહેવાની એટલે કે છે કે કરગી તો નહીં આવે ને, તું ઉડી શકીશ તો શું, તું કહેવાય છે શું કે કુકડી છે, તું ઉડી આવીશ તો બાકી કઈ કરગી તારે નથી આવવાની. કુકડીની ઈચ્છા પૂરી થશે. કુકડી ખીજાય અને મને કરગી ઉગે ન ઉગે તારે શું, જા મને કરગી ઉગશે જોઈ લેજે. કાગડાને હસતો મૂકી અને કુકડીએ વધુ મહેનતથી ઉડવાનું કામ શરૂ કર્યું. એક સવારે કુકડો વંડીએ ચડીને બોલ્યું, દેખાતી દુનિયાની વાતો કરવા માંડી. એનું ઈંડા શીખવાનું ચાલુ રહ્યું, બચ્ચાને ચણતા શીખવાનું ચાલુ જોયું. આ બધા કામો સાથે કુકડી બીજી કુકડીઓને ઊંચું ઉડતા શીખવા મહેનત કરતી, સમજાવતી કે કોઈ કે માનું કે કોઈ કે ન માનું. પોતાની સાથે વહેલી સુધી ઉડતી કુકડીઓને જોઈને કુકડો ખૂબ જ ખુશ થયો. જો કે કાગડા અને બીજા થોડા કુકડા કુકડીઓએ કહ્યું કે કંકી ઉગે તે તો ઠીક, મારે કઈ કુકડા જેવા રંગીન પીછા ક્યાંથી લાવશો? કુકડી જાય, કુકડી વિચારે છે વખત છે ને પીછા ઉગે ને ઉગે ઈ ખરા કોને ખબર. લે કે છે આમાં કુકડી છે એને ખૂબ જ દ્રઢ ખૂબ જ મજબૂત એનું મનોબળ હતું એટલે ઉડી પણ શકી અને માથે કરગી પણ આવી શકી. અને શું થાય છે કે માથે કરગી આવી છે અને પછી કે છે કાગડા જેવા ઘણા બધા આપણી આજુબાજુ હોય છે કે જે આપણા મનોબળ છે એને તોડવાના પ્રયત્ન કરતા હોય છે અને કહેતા હોય છે કે લે આપણે છે આપણે પરીક્ષામાં આપણે એક વખત સારા માર્ક્સ આવ્યો એટલે આપણે બીજી વખત વધુ મહેનત કરશું. શું કામ કે આપણને સારા માર્ક્સ આવે છે તો આપણને ગમે છે અને આપણને એટલું પ્રોત્સાહન મળે છે મમ્મી પપ્પા તરફથી, મોટા ભાઈ બહેન છે એના તરફથી, શિક્ષક તરફથી. તો પછી જે એવા કાગડા જેવા મિત્રો હોય છે ને એમ કે છે કે એક વાર થયેલો છે ને હવે બીજી વાર આવે ત્યારે કે છે ને બીજી વાર પણ આવવાના છે. એટલે એવા કાગડા જેવા મિત્રોનું મનમાં નહીં લેવાનું અને હંમેશા આપણે આપણું જે મનોબળ આપણું જે દ્રઢ નિર્ણય છે એમાં ખૂબ જ મહેનત કરીને હંમેશા આગળ વધવાનું. જેમ કુકડીએ પોતાનું મનોબળ છે એ ખૂબ જ મજબૂત હોવાથી તે પોતે ઉડી નથી શકતી છતાં ખૂબ જ મહેનત કરી અને પોતે આગળ વધે અને રણની ઉપર એને ચડવાનું ઉડવાનું સપનું છે એ પૂરું કરે છે. એવી જ રીતે તમારે તમારા ધ્યેય સુધી પહોંચવું હોય
ના સાંભળો. બરાબર છે, તો હવે ફરી મળીશું આપણે આ પાઠનું સ્વાધ્યાય. બરાબર, ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.